પાલનપુર શહેરમાં રેલવે સ્ટેશનની હદમાં આવેલ શીતળામાતાના મંદિર ખાતે આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. શીતળાસાતમના દિવસે શીતળામાતાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી, જેઓએ શીતળામાતાની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી. પવિત્ર શ્રાવણ માસ એટલે તહેવારોની ઉજવણીનો માસ. શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમનો તહેવાર. આજના દિવસે પાલનપુર પંથકમાં ઠેર ઠેર શીતળા સાતમની ઉત્સાહભેર ઉજવણી થાય છે. ત્યારે પાલનપુરના રેલવે સ્ટેશન ખાતે આવેલ શ્રી શીતળા માતાના મંદિરે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત શીતળા માતાનું મંદિર છે. આજે શીતળા સાતમ છે અને લોકો એમની માનતાઓ બારમીના જે કરેલી હોય, કોઈને ખાજ આવતી હોય, કોઈને આપણે ઓરી નીકળ્યા હોય, અછબડા નીકળ્યા હોય, બરાબર, એ માનતા લોકો કરતા હોય છે. અને આજે ગઈ સાલ તો મંદિર બંધ હતું કોરોના કારણે, પણ આ સાલ મંદિર ખુલ્લું છે એટલે લોકોમાં થોડો ઉત્સાહ છે. પણ સરકારની ગાઈડલાઈન મુજબ બધું કામકાજ ચાલુ છે અને લોકો આવે છે અને તરત નીકળી જાય છે. ગત વર્ષે કોરોનાને કારણે મંદિર બંધ હતું. આ વર્ષે મંદિર ખુલ્લું મુકાતા દર્શનાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બોલો, શીતળામાં તેકી જે આ શીતળા માતાનું મંદિર પ્રાચીન મંદિર છે, જેની શ્રદ્ધા અને વિશ્વાસ હિન્દુ સમાજના દરેક સભ્યોમાં ખૂબ જ છે અને જે લોકોની માનતા હોય એ લોકો પણ અહીંયા પૂરી કરવા આવે છે. અને ખરેખર અહીંયા જે હિન્દુ સમાજ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર સુંદર અને સારી વ્યવસ્થા છે. તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને શીતળામાં સૌનું કલ્યાણ કરે અને આ કોરોનામાંથી મુક્ત કરે તેવી આપણે આશા રાખીએ. અહીંયા શીતળામાનું પાલનપુરમાં અહીંયા પૌરાણિક મંદિર છે, બસ સ્ટેશનની જોડે આ મંદિર આવેલું છે અને આ મંદિરમાં દરેક જણા પૂજા અર્ચના કરવા માટે આવે છે અને આજના દિવસે બધાને જે સંકલ્પ કર્યો હોય છે એ બધાને પૂરો થાય છે. અને આ અહીંયા મેળો પણ ભરાય છે, આ મંદિરમાં મેળો પણ ભરાય છે. બધા ઘણા બધા બધા દર્શનાર્થીઓ પણ આવે છે અને આ બહુ પૌરાણિક મંદિર છે અને બધાની મનોકામના પણ પૂરી થાય છે. શ્રી શીતળા માતાના પૌરાણિક મંદિરમાં આજે શ્રદ્ધાળુઓએ આવી પોતાની મનોકામના પૂર્ણ થતાં બાધા આખડી પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી.